હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી સબ્જેક્ટનો યુનિટ નંબર વન કેમિકલ બોન્ડિંગ એન્ડ કેટાલિસિસ કેટાલીસિસનો એક અગત્યનો ટોપિક સમજવાનો છે ટૉપિકનું નામ છે કોવેલેન્ટ બોન્ડ તો કોવેલેન્ટ બોન્ડને સમજતા પહેલાં આપણે તેના ઓબ્જેક્ટિવ્સ જોઈ લઈએ પહેલો ઓબ્જેક્ટિવ છે ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ રોલ ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન બોન્ડ ફોર્મેશન સેકન્ડ નંબરનો ઓબ્જેક્ટિવ છે ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ મલ્ટ્યુલ્સ બીકમ સ્ટેબલ બાય કોવેલેન્ટ બોન્ડ ફોર્મેશન મતલબ કે જ્યારે બોન્ડ ફોર્મેશન થાય છે મતલબ કે રાસાયણિક બંધ બને છે ત્યારે ઇલેક્ટ્રોનનો શું રોલ હોય છે અને બોન્ડ ફોર્મેશનથી પરમાણુઓને અને અણુઓને કેવી રીતની સ્ટેબિલિટી મળતી હોય છે એ બંને આપણે જોવાનું છે તો કોવેલેન્ટ બોન્ડને સમજતા પહેલાં केमिकल बॉन्ड ने समझी लीय तो केमिकल बॉन्ड ने कई आ रीते समझ होल्ड ग्रुप्स ऑफ एटम्स टुगेदर एंड मेक देम फंक्शन एज ए यूनिट इज कॉल्ड एज केमिकल बॉन्ड मतलब के सादी भाषा में बात करूं तो ऐटम्स एटुओं એને કોઈ એક ફોર્સ છે જે જોડી રાખે છે મતલબ કે બાંધી રાખે છે અને જે ફોર્સથી જોડાયેલા પરમાણુઓ છે એ પોતે એક યુનિટ તરીકે બિહેવ કરે છે મતલબ કે એક સિંગલ પીસ તરીકે બિહેવ કરે છે પહેલા બધા પરમાણુ જુદા હતા પણ જ્યારે એક ફોર્સે બધાને જોડી દીધા ત્યારબાદ બધા એક યુનિટ તરીકે એક સિંગલ યુનિટ તરીકે બિહેવ કરે છે અને જે ફોર્સ છે આ બધા પરમાણુને જોડવાનું કામ કરે છે એ ફોર્સને આપણે કેમિકલ બોન્ડ કહીએ છીએ એક ઇનિવિઝિબલ ફોર્સ છે અદ્રશ્ય ફોર્સ છે અદ્રશ્ય આકર્ષણ બળ છે જે આ બધા પરમાણુને જોડે છે ટૂંકમાં જે પાર્ટિકલ્સ છે એટલે કે પરમાણુઓ છે એને જોડવાનું કામ જે ફોર્સ કરે છે એ ફોર્સને આપણે કેમિકલ બોન્ડ કહીએ છીએ ફોર્સ વિચ બોન્ડ એટમ્સ ટુગેધર ઇઝ કેમિકલ બોન્ડ એકદમ સિમ્પલ આવું કહી શકીએ તો કેમિકલ બોન્ડ તો ઘણા બધા પ્રકારના છે એમાંનો એક છે કે કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ તો સસંયોજક બંધ છે એને આપણે સિમ્પલ એક્ઝામ્પલથી સમજવાની કોશિશ કરીશું કે ત્યારે ઇલેક્ટ્રોન્સ છે ખાસ કરીને એ કેવી રીતે બિહેવ કરે છે તો અહીંયા જોઈએ આપણે ઇનકોવેલેન્ટ બોન્ડ એટમ સેર્સ વેલેન્સ ઇલેક્ટ્રોન ટુ એટેન નોબલ ગેસ ઇલેક્ટ્રોનિક કોન્ફેગરેશન મતલબ કે જ્યારે સંયોજક બંધ એટલે કે કોવેલેન્ટ બંધનું નિર્માણ થાય છે ત્યારે એટમમાં રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન એટલે કે આઉટર મોસ્ટ ઓર્બિટમાં રહેલા ઇલેક્ટ્રોન મતલબ કે સૌથી બહારની જેની કક્ષા છે એમાં જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન તે ઇલેક્ટ્રોન છે પોતે શેર થાય છે મતલબ કે પોતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને એ શેરિંગના લીધે જે તે એટમને નોબલ ગેસ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન પ્રાપ્ત થાય છે મતલબ કે જે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન રેડોન ઝેનોન આ બધા નોબલ ગેસ છે એની પાસે જેવી ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્રેશન છે એવી ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જે તે એટમને પ્રાપ્ત થાય છે ધીસ ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્રેશન ગીવ સ્ટેબિલિટી ટુ એટમ્સ ઇન મોલિક્યુલ્સ મતલબ કે આવા જે એટમ્સ છે જે બોન્ડેડ થાય છે એના લીધે નવો મોલિક્યુલ બને છે નવો યુનિટ બને છે આખો જેને આપણે મોલિક્યુલ કહીએ એ મોલિક્યુલ છે એને પણ સ્ટેબિલિટી પ્રાપ્ત થાય છે અને આ એટમ છે એને પણ સ્ટેબિલિટી પ્રાપ્ત થાય છે એટમને પણ સ્ટેબિલિટી પ્રાપ્ત થાય છે અને મોલિક્યુલને પણ સ્ટેબિલિટી પ્રાપ્ત થાય છે વધુ ડિટેલમાં સમજીએ ેટ સેડ ઇલેક્ટ્રોન્સ ગેટ attracted બાય બોથ atomic nucleus આ શેરિંગ થયેલા ઇલેક્ટ્રોન છે ભાગીદારી થયેલા ઇલેક્ટ્રોન છે એ કેવી રીતે બંને એટમને જોડે છે ફરીથી વાંચું છું ધેટ સેર ઇલેક્ટ્રોન્સ ગેટ એટેક્ટેડ બાય બોથ એટમિક ન્યુક્લિયસ આ બંને એટમ છે એક એટમ આ છે અને બીજો એટમ આ છે આ બંનેના nucleus છે બંનેના ન્યુક્લિયસ છે એને જોડવાનું કામ આ જે શેરિંગના ઇલેક્ટ્રોનની પેર છે એ પેર કરશે આ એના એટેક્ટિવ ફોર્સ ડબલ સાઇડ એરોમાં બતાવ્યા છે આ ન્યુક્લિયસ છે એ ઇલેક્ટ્રોનની પેરને એટેક કરશે અને આ ઇલેક્ટ્રોનની પેર છે આ ન્યુક્લિયસને એટેક કરશે સેમ અહીંયા આ ઇલેક્ટ્રોનની પેર છે આ ન્યુક્લિયસને એટેક કરશે અને આ ન્યુક્લિયસ છે આ ઇલેક્ટ્રોનની પેરને એટેક કરશે એટેક એટેક કરશે કરશે આ બાજુ આ ન્યુક્લિયસ છે એ જે શેરિંગની જે પેર છે ઇલેક્ટ્રોનની એને પોતાના તરફ એટ્રેક કરશે અને આ શેરિંગની ઇલેક્ટ્રોનની પેર છે આ ન્યુક્લિયસને પોતા તરફ એટ્રેક કરશે સેમ બે નીચે ને અહીંયા એ ઇલેક્ટ્રોનની પેર છે એ પણ પોતા તરફ ન્યુક્લિયસને ખેંચશે અને આ ન્યુક્લિયસ છે ઇલેક્ટ્રોનને પોતા તરફ ખેંચશે એટલે ટૂંકમાં કહેવાય કે એ હોલ્ડ થયેલી પરિસ્થિતિમાં રહેશે ધીસ એટ્રેટિવ ફોર્સ ઇઝ હેલ્ડ ટુ એટમ્સ ટુગેધર મતલબ કે આ એટ્રેટિવ ફોર્સ છે એ બંને પરમાણુને જોડવાનું કામ કરશે અને બંને જોડાયેલા રહેશે અને એ જોડાણ છે એને આપણે કોવલેન્ટ બોન્ડ કહીશું એટલા માટે કોવલેન્ટ બોન્ડ કહીશું કારણ કે અહીંયા બે ઇલેક્ટ્રોન છે ની પોઝિશનમાં છે ભાગીદારીની પોઝિશનમાં છે તો પ્રશ્ન થાય કે ક્યાં આવું બને છે તો મોટે ભાગે નોન મેટલમાં બને છે નાઇટ્રોજન ઓક્સિજન સલ્ફર ફ્લોરિન ક્લોરીન હાઇડ્રોજન એટસેટ્રા ઘણા બધા આવા નોન મેટલ એક્ઝામ્પલ છે આ બધા નોન મેટલ જ્યારે એટમ્સ એકબીજાની નજીક આવે ત્યારે મોટે ભાગે આ રીતનું બોન્ડિંગ થતું હોય છે એને આપણે થોડા મોલિક્યુલ્સ ને એક્ઝામ્પલ થી સમજવાનો પ્રયત્ન કરીશું દાખલા તરીકે એચ ટુ ઓ ટુ એન સીએલ ટુ એન થ્રી આ બધા ઘણા બધા એક્ઝામ્પલ લખેલા છે બધા એક્ઝામ્પલ એમાંથી આપણે બે એક્ઝામ્પલ ને થોડાક ડિટેલમાં ભણીશું એક છે એફ ટુ અને બીજો છે એચ ટુ ઓ મતલબ કે પાણી આ બંને એક્ઝામ્પલને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કોવેલેન્ટ બોન્ડ છે એ કેવી રીતે બને છે પહેલું એક્ઝામ્પલ છે એફ નું કોવોલેન્ટ બોન્ડ ઇન એફ ટુ એટલે કે ફ્લોરિન ગેસ તો ફ્લોરિન ગેસમાં કોવલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ કેવી રીતે બને છે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો ફ્લોરિન હેઝ સેવન વેલેન્સ ઇલેક્ટ્રોન્સ આપણને ખબર છે કે ફ્લોરિન પાસે સાત ઇલેક્ટ્રોન છે વેલેન્સમાં વેલેન્સ સેલમાં એટલે કે આઉટર મોસ્ટ ઓર્બિટમાં જો યુ કેન કાઉન્ટ ઇટ ટુ ટુ ફોર ટુ સિક્સ એન્ડ સેવન આ સેકન્ડ એટમ હેઝ ઓલ્સો સેવન આ સેકન્ડ નંબરનો એફ છે એની પાસે પણ સાત ઇલેક્ટ્રોન છે સેવન ઇલેક્ટ્રોન વી કેન કાઉન્ટ ઇટ ટુ ઇલેક્ટ્રોન ફોર ઇલેક્ટ્રોન સિક્સ એન્ડ સેવન બંરી કક્ષા છે સાત ઇલેક્ટ્રોન છે સાત ઇલેક્ટ્રોનમાંથી તમે જોયું કે આ એક ઇલેક્ટ્રોન છે પોતે અનપેર પોઝિશનમાં છે અને અહીંયા પણ એક ઇલેક્ટ્રોન અનપેર પોઝિશનમાં છે તો બંને ફ્લોરિન ને આવા અનપેર ઇલેક્ટ્રોન છે પોતે બંનેના અનપેર ઇલેક્ટ્રોન સાથે શેરિંગ કરશે મતલબ કે ભાગીદારી કરશે આ રીતે આ બંનેના જે અનપેર ઇલેક્ટ્રોન હતા બંને પેર બનાવી દીધી જોડી બનાવી દીધી મતલબ કે ઇલેક્ટ્રોનનું શેરિંગ થઈ ગયું ભાગીદારી થઈ ગઈ હવે જો તમે તમને હવે કોઈ ઇલેક્ટ્રોન અનપેર નહીં દેખાય જો આપ એક પેર થઈ ગઈ આ પેર છે આ પેર છે આ પેર છે આ નવી પેર બની છે યાદ રાખજો પેર પહેલા પેર નહોતી આ પેર હતી આ પેર હતી અને આ પણ પેર હતી હવે સામેના ફ્લોરીમાં જોઈએ આ પેર હતી જ ઓલરેડી અહીંયા પણ ઇલેક્ટ્રોનિક પેર હતી અહીંયા પણ ઇલેક્ટ્રોનિક પેર હતી જ્યારે અહીંયા નવી પેર બની હવે પ્રશ્ન થાય આ નવી પેર જે બની ઇલેક્ટ્રોનના શેરિંગથી એ પેરીંગના ઇલેક્ટ્રોન કોના ગણાય તો બંને ફ્લોરીના ગણાય આ ઇલેક્ટ્રોનની જે પેર છે એ બંને ફ્લોરીની ગણાય કેવી રીતે આ રીતે તો આ ફ્લોરિન છે એના ફરતા એટ ઇલેક્ટ્રોન થઈ ગયા મતલબ કે ઓક્ટેટ બની અષ્ટક રચના પ્રાપ્ત થઈ અને ઓક્ટેટ બને એટલે એની પાસે મેં વાત કરીએ નોબલ ગેસ જેવું ઇલેક્ટ્રોનિક કોન્ફિગેશન બને અહીંયા આ ફ્લોરિન છે એને નિયોન છે નિયોન એક પ્રકારનો નોબલ ગેસ છે એના જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ નિયોનમાં એક્ઝેક્ટ એટ ઇલેક્ટ્રોન હોય આવી રીતે આઉટર મોસ્ટ ઓર્બિટમાં તો આ ફ્લોરિન નિયોન જેવો બની ગયો એટ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ આર ધેર ઇન ફ્લોરિન સેમ વે સેકન્ડ ફ્લોરિન છે એની પાસે પણ તમે એટ ઇલેક્ટ્રોન્સ આર એની પાસે પણ આઠ ઇલેક્ટ્રોન થઈ ગયા અને એ પણ નિયોન જેવો બની ગયો મતલબ કે બંને ફ્લોરિન છે એને નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થઈ મતલબ કે ઇલેક્ટ્રોનિક કોન્ફિગેશન પ્રાપ્ત થઈ મતલબ કે બંને ફ્લોરિન છે નિયોન જેવા બની ગયા મતલબ કે હાઈલી સ્ટેબલ બની ગયા અને બંને આ રીતે બોન્ડેડ પોઝિશનમાં રહેશે મતલબ કે એફ ટુ ની પોઝિશનમાં રહેશે એના માટે રિસ્પોન્સિબલ કોણ તો આ જે બંને ઇલેક્ટ્રોન છે શેરિંગના તે હવે આપણે એચ નું એક્ઝામ્પલ જોઈએ તો એચ ટુ ના એક્ઝામ્પલમાં હાઇડ્રોજનના બે એટમ છે અને ઓક્સિજનનો એક એટમ છે એક પરમાણુ છે હાઇડ્રોજનના બે પરમાણુ છે નો એક પરમાણુ છે હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન હેઝ ઓનલી વન ઇલેક્ટ્રોન મતલબ કે વેલેન્સ ઇલેક્ટ્રોન ની સંખ્યા હાઇડ્રોજનમાં વન છે જ્યારે ઓક્સિજનમાં હાઇડ્રોજન હાઇડ્રોજનમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા એક છે જ્યારે ઓક્સિજનમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા ટુ ટુ ફોર સિક્સ ટોટલ સિક્સ ઇલેક્ટ્રોન છે ઓક્સિજનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા છે સિક્સ જ્યારે હાઇડ્રોજનમાં વેલેન્સ ઇલેક્ટ્રોન ઓનલી વન છે હવે ઓક્સિજન છે એની પાસે આ જે સંખ્યા છે આ જે નંબર છે ને એ એટ થઈ જાય ને તો પોતે નિયોન જેવી ઇલેક્ટ્રોનિક કોન્ફિગેશન એટેન્ડ કરે અને હાઇડ્રોજન પાસે આ ઇલેક્ટ્રોન વન છે એની જગ્યાએ ટુ થઈ જાય ને તો પોતે હિલિયમ જેવી ઇલેક્ટ્રોનિક અટેન્ડ કરે પણ ક્યારે એક વધારાનું ઇલેક્ટ્રોન આવે તો સેમિયા ઓક્સિજન પાસે વધારાના બે ઇલેક્ટ્રોન આવે તો અહીંયા હમણાં જ મેં વાત કરી એમ હાઇડ્રોજન અને ઓક્સિજન બંને મળીને એચ બનાવે છે પરંતુ એક હાઇડ્રોજન એક ઓક્સિજન નથી બે હાઇડ્રોજન એક ઓક્સિજન છે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન છે મતલબ કે એક હાઇડ્રોજન પોતાનો એક ઇલેક્ટ્રોન આપે એવો બીજો હાઇડ્રોજન પોતાનો બીજો ઇલેક્ટ્રોન આપે તો ઓક્સિજનની જે બે ઇલેક્ટ્રોનની જરૂર છે પૂરી થાય સેમ બે અહીંયા હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોન જરૂર છે એક ઇલેક્ટ્રોન ઓક્સિજન અહીંથી એ પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે હવે બીજો હાઇડ્રોજન છે એને પણ એક ઇલેક્ટ્રોનની જરૂર છે એ ઇલેક્ટ્રોન ઓક્સિજન પોતાનો આપશે અને રીતે શેરિંગ થશે હવે જોઈએ કે પહેલો હાઇડ્રોજન કઈ રીતે જોડાય છે તો ઓક્સિજનના પોતાના જે યલો કલરના ડોટ છે એ પોતાના ઇલેક્ટ્રોન છે જ્યારે વ્હાઈટ કલરનું ડોટ છે એ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પાસે મેં વાત કરી એમ ટુ ટુ ફોર ફાઈવ એન્ડ સિક્સ સિક્સ ઇલેક્ટ્રોન હતા એમાંથી આ એક પેર હતી આ પણ પેર હતી આ ઇલેક્ટ્રોન અનપેર તો આ ઇલેક્ટ્રોન અનપેર તો હવે આ ઇલેક્ટ્રોન અનપેર તો એની સાથે ઓક્સિજન એક ઇલેક્ટ્રોન લઈને આવે છે અને પોતે ઇલેક્ટ્રોનનું શેરિંગ કરે છે એટલે એના લીધે આ પોતે થઈ જાય છે આ જે ને આ પેર એ હાઇડ્રોજનની ની પેર કહેવાય એટલે હાઇડ્રોજન પાસે બે ઇલેક્ટ્રોન થઈ ગયા પણ સાથે આ પેર છે આ ઓક્સિજનની પેર પણ કહેવાય પણ છતાં એ જોવો ટુ ટુ ફોર ટુ સિક્સ અને સેવન હજી ઓક્સિજન પાસે એક ઇલેક્ટ્રોન થયા નથી એટલે ઓક્સિજન પાસે હજી એક ઇલેક્ટ્રોન ની જરૂર છે તો ઓક્સિજન બીજો એક હાઇડ્રોજન છે એની સાથે પણ શેરિંગ કરશે અહિયાં તો ઓક્સિજન બીજા એક હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન સાથે પણ શેરિંગ કરશે આ યલો ઇલેક્ટ્રોન ઓક્સિજનનો છે અને વ્હાઈટ કલરનો જે ડોટનો ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજનનો છે તો અહીંયા પણ એક નવી પેર બની એક નવા પ્રકારનું શેરિંગ થયું એટલે અહીંયા બે સેરિંગ થાય એક શેરિંગ શેરિંગ થયું થયું એક હવે આ ઇલેક્ટ્રોન છે આ આ કહેવાય મતલબ હાઇડ્રોજન પાસે બે ઇલેક્ટ્રોન થઈ ગયા એને જરૂર હતી એક નહીં એક મળી ગયો એને બિકોઝ ઓફ શેરિંગ આ ઓક્સિજન ને આપણે મેં હમણાં વાત કરી એમ ટોટલ નવા બે ઇલેક્ટ્રોનની જરૂર હતી તો નવા બંને ઇલેક્ટ્રોન એક હાઇડ્રોજને આપ્યો અનેક હાઇડ્રોજને આપ્યો એટલે એની પાસે ટોટલ આઉટર મોસ્ટ ઓર્બિટમાં એટલે કે વેલેન્સ જે સેલ છે એમાં જોઓ તમે 2 2 4 2 6 અને 2 8 8 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે કે અહીંયા હાઇડ્રોજન પર સેટિસ્ફાઈડ થઈ ગયા બને અને ઓક્સિજન પર સેટિસ્ફાઈડ થઈ ગયા જ્યારે આ જે ઇલેક્ટ્રોન છે પેરિંગ માં હતા જ એ ક્યાંય બોન્ડિંગમાં પાર્ટિસિપેટ નહીં થાય ખાલી અનપેર ઇલેક્ટ્રોન જ બોન્ડિંગમાં પાર્ટિસિપેટ થશે આ રીતે સ્ટેબલ એચ નો મોલિક્યુલ બનશે થેન્ક યુ